ni Jesse Krishna. કેમ છો બધા? મજામાં છો ને? સૌથી પહેલા આપણે આજે પ્રાર્થના કરીશું. જેમ શરીરને ટકાવવા માટે આપણે ખોરાક લઈએ છીએ ને, ભોજન લઈએ છીએ ને, તેમ આત્માને શુદ્ધ કરવા માટે સૌથી પહેલા આપણે ભગવાનને પ્રાર્થના કરવી જોઈએ. તો ચલો બધા બે હાથ જોડો. મારી સાથે બધાએ બોલવાની છે. આખો બંધ. થેન્ક યુ ગોડ ફોર ધ વર્લ્ડ સો સ્વીટ. થેન્ક યુ ગોડ ફોર ધ ફૂડ વી ઈટ. થેન્ક યુ ગોડ ફોર ધ હેપીનેસ યુ બ્રીથ. થેન્ક યુ ગોડ ફોર ધ ફોર એવરીથિંગ. ચલો બધા આંખો ખોલો. તો આજે આપણે પ્રાર્થના કરીને હું તમને મનમાં જે એક્ટિવિટી કરાવું છું કે તમારે જોવાની છે અને તમારે મને કહેવાનું છે શું કરવાનું છે. પહેલાં હું તમને કહું આ શું છે. આપણે શીખી ગયા અને શું કહેવાય? જલેબીનો જગ કહેવાય. તો જલેબીના જગ પહેલાં આપણે શું શીખી ગયા હતા? છત્રીનો છત શીખી ગયા હતા, બરાબર? તો જલેબીનો જળ એવો છે અને ફટ્ટી બાજુ ચિત્ર છે. તેના ચિત્ર છે તે આપણે જોઈએ. આ તેનું ચિત્ર છે કોમળ. પછી આ શું છે? જહાજ. પછી આને શું કહેવાય? ખટારો. પછી આ શું છે? ચમચી છે. પછી આ શું છે? પાણીનો જગ છે. આ ઘડિયાળ છે અને આ છે મીઠી મીઠી જલેબી. અને આ છે વરસાદ આવે તો આપણે બહાર લઈને જઈએ તે છત્રી. તો હવે આપણે આમાં શું કરવાનું છે? આ જલેબીનો જહાજ છે ને, તો જથી બનતા ચિત્રને આપણે એ ચિત્રને જ સાથે જોડી દેવાનું છે. તો આ શું છે? કમળ છે. જથી શરૂ નથી થતો, આ તો કમળનો ક થાય તો એને આપણે જોડશું ને જોડીએ. પછી આ શું છે? બોલો જોઈ. તેનું ચિત્ર છે જહાજનું. દેખાય છે ને? પાણીમાં હોય દરિયા કિનારે જહાજ. તો આપણે જથી જહાજ થાય. જહાજનો જ થાય ને,